પખવાડિયાની ઉજવણી 5/9/2022 અને 3/10 શિક્ષક દિવસ છે. અહીંયા ગ્રીન સ્કૂલ ઝુંબેશ કે હરિયાળી આપણી સ્કૂલને પ્રદૂષણ મુક્ત, પ્લાસ્ટિકથી પ્રદૂષણ મુક્ત અને પાણી બચાવવા અંતર્ગત પ્રવૃત્તિ. પહેલું છે પાણી બચાવવા માટે પાણીની અછત બાબતની ચર્ચા. પાણીની અછત ક્યારે સર્જાય? જ્યારે પાણીની અછત સર્જાય ત્યારે આપણે પીવા માટે પણ પાણીની તંગી સર્જાય છે. સરોવરો, તળાવ, નદીઓ આ બધું સુકાતું જશે. ત્યારે ઉનાળાની ઋતુમાં ત્યારે પાણીને વધારે સર્જાય છે. તો આપણે એના માટે પાણી બચાવવું જોઈએ. જ્યારે પાણી બચાવશું તો આપણે પાણીની અછત આપણે રોકી શકીએ. બીજું છે પાણીના કુદરતી સ્ત્રોતનું રક્ષણ. એટલે કે જે આપણે નદી છે, તળાવ છે, ડેમ છે, ચેક ડેમ છે, આ બધાનું પાણી જ્યારે ચોમાસામાં સંગ્રહ થાય એ પાણીને બચાવવું પડે. તો કેવી રીતે પાણીને બચાવવા માટે પહેલાં તો ખરાબ કરવું ન જોઈએ. એમાં જે તે કચરો પ્લાસ્ટિકનો છે, કોઈ ઢોરને નવડાવવા, કપડાં ધોવા જેવા આવું બધું કરવાનું નહીં. કારણ કે એ પાણી આપણે પીવામાં ઉપયોગ લેવાનું, તે માટે એ પાણીને આપણે પ્રદૂષિત કરવું નહીં. અને જેટલો ચોમાસાનું પાણી આવે છે અછત સજાય ત્યારે શું કરવાનું કહે છે? ચોમાસામાં તળાવનું નાનું એવું બનાવી નાખવાનું અને પાણીના સંગ્રહ કરવાનો, અથવા આપણે છત ઉપરથી જે પાણી પડે છે તો ભૂગર્ભમાં જમીનમાં સિમેન્ટનો ટાંકો બનાવીને એમાં પણ આપણે સંગ્રહ કરીએ છીએ. 12 માસ આપણે વરસાદનું પાણી પી શકીએ. એટલે પણ ઉનાળામાં પણ તકલીફ. બીજું દરરોજ 1 લિટર પાણી બચાવવા માટે પ્રવૃત્તિ તમે કરી શકો. તમે જ્યારે સવારે ઉઠો તો મોઢો ધોવામાં પાણી વધારે મંગાવતો તો થોડું ઘટાડી નાખવાનું, હાથ ધોવામાં ઘટાડી નાખવાનું, એ રીતે નાવામાં ઘટાડી નાખવાનું. એટલું જરૂર છે એટલું ઉપયોગ કરવાનો, પછી વધારે ઉપયોગ થાય. હાથ ધોતા નળ જાયેલું હોય તો વાતું કરતા પાછો હાથ ધોય તો આપણે પહેલાં જ હાથ ધોઈને બંધ કરી નાખવાનો, હાથ લઈ જાય. હવે આ રીતે પાણીની અછત, પાણીના કુદરતી સ્ત્રોતનું રક્ષણ અને ઓછામાં ઓછું 1 લિટર પાણી તમે બચાવો તો તમે પાણી તમારા જીવનમાં ઉપયોગી થઈ શકે અને ક્યારેય અછત પણ સર્જાય નહીં. જળ બચાવો, જીવન બચાવો.